શ્રેષ્ઠ શિક્ષકો પુસ્તકમાંથી નહીં પણ હૃદયથી શીખવે આજ રોજ શિક્ષક દિન હોતા શ્રેષ્ઠ શિક્ષક એવા લોપાબેન મહેતાની મુલાકાત લેતા તેમણે સુજડાવ્યું શિક્ષકના ગરિમા વિશે જોઈએ અહેવાલ મારું નામ લોપા મહેતા હું આ શાળાની અંદર છવ્વીસ વર્ષથી સંકળાયેલી છું શરૂઆતમાં ગણિત શિક્ષક તરીકે કારકિર્દીની અહીંયા શરૂઆત કરી હતી અને અત્યારે બે હજાર પંદરથી આચાર્ય તરીકે જવાબદારી સંભાળું છું કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર શિક્ષક એ છે ને દરેક બાળક માટે એક આદર્શરૂપ ભૂમિકા પૂરી પાડે છે કેમકે શિક્ષકનું જેવું આચરણ હશે ને એવો જ વિદ્યાર્થી છે એ પોતાના જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરશે બાળક છે એ શિક્ષક પાસેથી દરરોજે દરરોજ કંઈક નવું શીખતો હોય છે અને એટલા માટે શિક્ષક છે એ દરરોજે દરરોજ અપડેટ થવો જોઈએ એના પાસે માહિતીનો ખજાનો હોવો જોઈએ અને એ પોતે એટલો તૈયાર હોવો જોઈએ કે પોતાના વિદ્યાર્થીઓને પોતાના વિષયની અંદર અને સાથે સાથે જે એક્સ્ટ્રા નોલેજ છે કે જે એને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય એના માટે પણ એને માર્ગદર્શન સતત પૂરું પાડતો હોય એવો શિક્ષક હોવો જોઈએ શિક્ષક નિવૃત્ત થઈ જ ન શકે કેમ કે શિક્ષકની પડે પળ છે ને એ એના બાળકોની માલિકીની છે વિદ્યાર્થીની માલિકીની છે હું તો એમ જ સમજું છું કે શિક્ષકની દરેક ક્ષણ ઉપર એના વિદ્યાર્થીનો અબાધિત અધિકાર છે એની પાસેથી ક્ષણે ક્ષણ શિક્ષક જેટલું ક્ષણે ક્ષણ અપડેટ થતો રહેશે એટલું ને એટલું બાળક છે એ નવું નવું એની પાસેથી મેળવી શકશે એટલે શિક્ષક અને નિવૃત્તિ એ બંને સાથે સંભવી જ ન શકે એટલે શિક્ષક તો કદી નિવૃત્ત થવાનો જ નથી કારણ કે એ નિવૃત્ત થશે ને તો પણ એના મનની અંદર સતત એના બાળકોને શું નવું આપવું એના વિચારો સ્ફોર્યા કરશે હવે શિક્ષણ અને ધંધાની વાત કરીએ ને તો આમ તો એ મુદ્દો ન છેડવા જેવો છે કેમ કે કેટલીક નોન ગ્રાન્ટેડ સંસ્થાઓ હોય છે જે કે જે વિદ્યાર્થીઓને એ રીતે એડમિશન આપે છે કે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ જ સંસ્થાની અંદર પ્રવેશ મેળવે અને ત્યારે એ લોકો ડોનેશનનો આગ્રહ રાખતા હોય છે અમારી જ સંસ્થા છે હું જે આ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાની અંદર જોબ કરું છું તો આ સંસ્થાની અંદર અમારા પાસે એવા બાળકો પણ આવે છે કે જેને લખતા વાંચતા પણ ન આવડતું હોય તો અમારા પાસે એડમિશનના એવા કોઈ નિયમો નથી કે આટલા આટલા ટકા આવેલા હોય તો જ બાળકને એડમિશન આપવું નહીંતર બાળકને એડમિશન આપી શકાય નહીં અમે દરેક પ્રકારના બાળકને અહીંયા એડમિશન આપીએ છીએ શિક્ષક દિવસના દિવસે વિદ્યાર્થીઓને સંદેશ આપવાનું જો કહેવામાં આવે તો હું એટલું જ કહું કે દરેક બાળકે માત્ર પરીક્ષાલક્ષી નહીં પણ જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર વિદ્યાર્થી પારંગત હોવો જોઈએ એને દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ એવું મારું માનવું છે શિક્ષકને પણ દરેક વિષયનું દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ અને રાખવું પણ જોઈએ કારણ કે કોઈ એક વિષય છે ને એ સ્વતંત્ર નથી દરેક વિષયનો એકબીજા સાથે અનોબદ્ધ છે અને જો દરેક વિષયમાં નિષ્ણાંત વ્યક્તિ બાળકને મળી જાય તો એ વધારે સારું ખીલી શકે એટલે બાળક અને શિક્ષક બંનેએ માત્ર પોતાના વિષય પૂરતું કે પોતાના અભ્યાસમાં આગળ વધવા વધવા પૂરતું નોલેજ ન રાખવું જોઈએ પણ ઓવરઓલ ટોટલી એણે સારામાં સારું કેમ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય કોઈ પણ ક્ષેત્રની અંદર આ માટે દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરે માત્ર પરિણામ લક્ષી નહીં પણ આગળ પણ એને જીવનમાં ઉપયોગી થાય એવી રીતે એણે આગળ વધવું જોઈએ